વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સેની નોલેજ યુટ્યુબ ચેનલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક નવી જ અપડેટ આવી ગઈ છે ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે ભાઈ અમારું છે તે નામ નથી આવ્યું અમારે થોડાક માર્કે જતા હતા અને આવા ઘણા બધા પ્રશ્નો હતા તો અમારો વારો આવશે કે કેમ બીજું લિસ્ટ આવશે કે કેમ વેટિંગ લિસ્ટ આવશે કે કેમ ઘણા બધા મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો જે પાંત્રીસો વિદ્યાર્થીઓ હતા ટોટલ આમાંથી લગભગ બાવીસો લોકોને એ લોકોએ બોલાવેલા અને અત્યારે બીજા સાતસો ને પચાસ લોકોનું એ લોકોએ લિસ્ટ બહાર પડ્યું છે કેટલા લોકો દોસ્તો ખાસ યાદ રાખો કેટલા લોકો સાતસો ને પચાસ જેટલા લોકો છે એનું આ લિસ્ટમાં નામ આપેલું છે હવે ખાસ કરીને તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા શું કરવામાં આવશે તો અહીંયા લખેલું છે કે અસલ પ્રમાણપત્રોની ચકાસણી અને ઊંચાઈ માપન માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની યાદી હવે તમને થતું હશે કે ભાઈ અમારી ઊંચાઈ તો માપી લીધી છે બરોબર તો હવે વિદ્યાર્થી મિત્રો બીજી વાર ઊંચાઈ માપે કે ન માપે પરંતુ તમારી જે ડોક્યુમેન્ટની ચકાસણી છે તે ફરજિયાત થશે બરોબર ને તો ડોક્યુમેન્ટની ચકાસણી તમારી થશે તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે એનો હું એક અલગથી વિડીયો બનાવી દઈશ અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જે જે કોઈ દોસ્તો જે કોઈ દોસ્તો સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગમાંથી આવતા હોય અને જે અનુસૂચિત વર્ગના ઉમેદવારો હોય એને દોસ્તો અત્યારે તમે વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાં એક નમૂનાનું ફોર્મ આવશે એ આખું ફોર્મ તમારે સાથે લઈ જવાનું છે અને ભરીને લઈ જવાનું છે ન આવડે તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી ન ભરતા અને ન લઈ જાઉં તો પણ ત્યાં તમને આપશે જ એ લોકો બરાબર એટલે તમારે કોઈ એટલું બધું એ બાબતે ટેન્શન લેવાની જરૂર નથી પરંતુ જો હોય તો એકવાર વિદ્યાર્થી મિત્રો લઈ જજો અથવા તો આપણું ટેલિગ્રામ ગ્રુપ છે ને એમાં જોઈન થઈ જજો ત્યાં તમને થોડીવાર પછી હું એની પીડીએફ નાખી દઉં છું કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના એનો પણ વિડીયો બનાવી દઉં છું અને એની જે પીડીએફ હોય છે એ પણ હું ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઉં છું કયા કયા વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નામ આવેલા છે એ તમને ક્રમ ક્રમવાઇઝ બતાવેલા છે તો એ પીડીએફ છે તે પણ હું ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઉં છું તો ત્રણે ત્રણ પીડીએફ થોડી વાર પછી ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવા માટે શું કરવું પડશે તો વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવા માટે ટેલિગ્રામ ઉપર સર્ચ આવશે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે ચાંદી નોલેજ અત્યારે જે તમે વિદ્યાર્થી મિત્રો ચેનલનો સ્પેલિંગ જોઈ રહ્યા છો એ જ રીતે તમે સ્પેલિંગ લખશો એટલે વિદ્યાર્થી મિત્રો આપણું ગ્રુપ આવી જશે આ રીતે લખશો એટલે આપણું ગ્રુપ આવી જશે એમાં જોઈન થઈ જજો લગભગ અડતાલીસો વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે ત્યાં તમે જોઈન થઈ ગઈ હવે કયા કયા વિદ્યાર્થીઓને બોલાવ્યા છે એના વિશેની માહિતી મેળવીએ અને શા માટે બોલાવ્યા છે એના વિશેની માહિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો જે કાંઈ કન્ડક્ટરની ભરવાપાત્ર જગ્યાઓ છે બરાબર તો એના નિયમ અનુસાર જે પસંદગી યાદી અથવા તો પ્રતિક્ષા યાદી બનાવવા બનાવતા પહેલાં જે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલ દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પ્રમાણપત્ર ના આધારે ભરેલો હોય તે જ પ્રમાણપત્રો એટલે કે ટૂંકમાં તમે જે ઓનલાઈન વિગતો દર્શાવેલી હોય એ બધા ડોક્યુમેન્ટ છે તે તમારા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઊંચા અંગેની ચકાસણી માટે તારીખ ખાસ નોંધી લો બધા વિદ્યાર્થી મિત્રો જે કંડક્ટરમાં વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ ભરેલું હોય ટોટલી વિદ્યાર્થીઓ સુધી મોકલવાનું છે તમે વિદ્યાર્થી મિત્રો ઘણા દિવસ પહેલાં જે અત્યારે કામકાજ પૂરું થઈ ગયું બરાબર ને એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે એમનું નામ લિસ્ટમાં આવી ગયું હતું એમને ખ્યાલ પણ નહોતો કે અમારે આ તારીખે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું છે ને પછી પાછળથી એ લોકોનો કોલ આવ્યો કે હવે અમારે આ રીતે થઈ ગયું છે તો શું કરવું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારો કોઈ ફ્રેન્ડ સર્કલ હોય ટોટલી વિદ્યાર્થી મિત્રો હોય તમારો ગ્રુપ હોય કન્ડક્ટરનું એમાં વિડીયો શેર કરી દેજો અને માહિતી આપી દેજો કે સોળ તારીખથી ઓગણીસ તારીખની વચ્ચે ડોક્યુમેન્ટ માટેનું બીજું લિસ્ટ આવી ગયું છે બરોબર ને તો બધા વિદ્યાર્થીઓ સુધી મોકલી દેજો ખાસ કરીને આ લિસ્ટમાં જેનું નામ હોય તેને તો અવશ્ય પહોંચાડવાનું જ રહેશે તો આ થઈ ગયો વિદ્યાર્થીઓ તમારો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું છે કઈ જગ્યાએ તો કે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે તમારે જવાનું રહેશે અને ખાસ કરીને તારીખ અને સમય તમારી જે વિદ્યાર્થી મિત્રો આઈડી હોય તમારો રોલ નંબર હોય તમારો અરજીપત્રક નંબર નંબર હોય એની આગળ એપ્લિકેશન નંબર હોય એની આગળ તમારે સમય અને તારીખ અને વાર ત્રણેય વસ્તુ ખાસ કરીને દર્શાવેલું હશે તો વિદ્યાર્થી મિત્રો એ તારીખે તમારે પહોંચી જવાનું રહેશે જો નહીં જાઓ તો ઉમેદવારી રદ કરવામાં આવશે ચોખ્ખું લખેલું છે અહીંયા બીજું એક વિદ્યાર્થી મિત્રો એ છે કે અરજીપત્રકમાં ફક્ત ઊંચાઈ માપન અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે તો તેઓ કન્ડક્ટર કક્ષાના સીધે સીધા પસંદગી પામતા નથી તો આ વસ્તુ એક તમારે ખાસ નોટિસ કરવાની છે હવે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે જો અહીંયા તમારો એનરોલમેન્ટ નંબર રોલ નંબર અરજીપત્રક નંબર કન્ફર્મેશન નંબર ઉમેદવારનું નામ હાજર રહેવાની તારીખ અને વિદ્યાર્થી મિત્રો હાજર રહેવાનો સમય બધી વસ્તુ આપેલી છે તમારા ટેલિગ્રામ ગ્રુપમાંથી ફોર્મ ડાઉનલોડ કરી લેવો છો અને બીજી વસ્તુ જે જે વિદ્યાર્થીઓના અહીંયા નામ આવેલા છે એવા તમામ ઉમેદવારોએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નંબર દર્શાવું છું આ નંબર ઉપર વિદ્યાર્થીઓ મને તમારે મેસેજ કરવાનો છે ને સાથે તમારે જે ઓકે આ નંબર છે નેવ આઠ એકસો એકાણું પંચાણું આ નંબર ઉપર વિદ્યાર્થી તમારે શું કરવાનું છે તમારી ટકાવારી અને ટોટલ ટકાવારી બરાબર ને લેખિત પરીક્ષાની ટકાવારીને ટોટલ જે મેરિટ બનતું હોય શોમાંથી એ ટોટલ તમારું મેરિટ લખવાનું છે ને તમારી જે કાસ્ટ એટલે કે જ્ઞાતિ હોય એ લખી અને એકવાર મને વિદ્યાર્થી મિત્રો આ મારો જે નંબર આપેલો છે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છે એની ઉપર મોકલી દેવાનું છે કોને મોકલવાનું છે કે જેનું નામ આવ્યું છે તેને જેનું નામ નથી આવ્યું એને અત્યારે કોઈ પણ પ્રકારનો મને મેસેજ કરવાનો નથી ખાસ સૂચના અને ફોન તો કરતાં જ નહીં ફોન આજે ઉપાડવામાં આવશે નહીં બરાબર આજે ઘરે પણ થોડોક ભજનનો કાર્યક્રમ છે તો એ પણ ખાસ કરીને થોડોક નિભાવવો પડે એમ છે તો ખાસ કરીને તમે મેસેજ કરી દેજો બાકીની માહિતી છે હું જોઈ લઈશ કે કયા કયા વિદ્યાર્થીઓને કેટલું મેરિટ હતું અને કઈ રીતે નામ આવેલું છે તો ખાસ કરીને જે લોકોનું અહીંયા લિસ્ટમાં નામ છે એ લોકો ખાસ કરીને મને મેસેજ કરી દે અને જે તમારે ટકાવારી હોય અને તમારી જે કેટેગરી હોય તો તમારી કેટેગરી અને બીજું તમારી ટકાવારી આ બંને વસ્તુ ખાસ લખી અને મને મોકલી દેજો અને સાચી લખજો થોડુંક નામ લખવું હોય તો તમે લખી શકો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીએ એક બીજા વિડીયોમાં એમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે તેની યાદી બનાવીશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ મંદિર માત્ર ભારતમાં લખી જાય